गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनुं स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे गणित विषय शीखीशुं। तो आपणी जे आ बुक छे गणित गम्मत, एमां आपणे अत्यार सुधी बे चेप्टर पूरा थई गया छे। आपणे शून्य विषय पण शीखी गया ने। शून्य एटले कंई नहीं, बराबर, कंई न होय त्यारे शून्य कहेवाय। हवे आगळ आपणे त्रीजुं चेप्टर शरू करीए छे, जेनुं नाम छे सरवाळा। सरवाळा एटले वधारवानुं, उमेरवानुं, बराबर। तो અહીંયા આપણે છે એક વધારે, તો જો અહીંયા આપણને પોપટનું એક નાનકડું જોડકણું આપેલું છે, એના ઉપરથી આપણે શીખીશું, બરાબર। એક નાનો પોપટ નાચી રહ્યો છે, તે વધુ એક ત્યાં આવી ગયો, થઈ ગયા તે બે। એટલે એક નાનકડો પોપટ હતો, એ નાચતો હતો, તો બીજો પોપટ ત્યાં આવ્યો, એટલે કેટલા થઈ ગયા, એક ને આ બે, બે થઈ ગયા ને। પછી બે નાના પોપટ એક બે એમ ગણ, વધુ એક ત્યાં આવી ગયો, થઈ ગયા તે ત્રણ। એટલે બે નાના પોપટ હતા, એ એક ને બે એમ ગણતા હતા, તો હજી એક ત્યાં આવી ગયો, તો આ કેટલા થયા, એક બે ને ત્રણ। પછી ત્રણ નાના પોપટ ઉડવા માટે તૈયાર, વધુ એક ત્યાં આવી ગયો, થઈ ગયા તે ચાર। એટલે ત્રણ નાના પોપટ હતા, એ ઉડવા માટે તૈયાર થતા હતા, તો હજી એક ત્યાં આવી ગયો, તો કેટલા થયા, એક બે ત્રણ અને ચાર, ચાર થઈ ગયા ને। પછી ચાર નાના પોપટ કરી રહ્યા છે નાચ, વધુ એક ત્યાં આવી ગયો, થઈ ગયા તે પાંચ। એટલે ચાર નાના પોપટ હતા, એ નાચ કરતા હતા, એટલે ડાન્સ કરતા હતા, તો હજી એક પોપટ ત્યાં આવ્યો, તો કેટલા થયા, જો આ એક બે ત્રણ ને ચાર હતા, તો એના પછી એક આવ્યો, તો ચાર પછી પાંચ, એટલે પાંચ પોપટ થયા। તો આ સરવાળા વિશે સમજ છે। સરવાળો એટલે એમાં ઉમેરવાનું, એક વસ્તુ હોય એમાં બીજી વસ્તુ ઉમેરો તો કેટલી થાય એ જોવાનું, બરાબર। હવે અહીંયા જુઓ તો આપણને આપેલું છે કે બધા મળીને કેટલા, તો જો અહીંયા બે ગાય આપેલી છે, કેટલી, એક ને બે ગાય છે ને, અને એમાં એક ગાય આવે તો બરાબર કેટલી થઈ, જો અહીંયા આ બે હતી ને એમાં એક આવી ગઈ, તો કેટલી થઈ, એક બે ને ત્રણ ગાય થઈ ગઈ। એવી રીતે જો અહીંયા એક બે ને ત્રણ બાળકો હતા, પછી બીજા બે બાળકો આવ્યા, તો કેટલા બાળકો થયા, એક બે ત્રણ ચાર ને પાંચ, એટલે અહીંયા પાંચ લખેલા છે। હવે આગળ આપણે આપણી જાતે કરવાનું છે। જો અહીંયા કેટલા ફૂલ છે ફૂલદાનીમાં, એક બે ત્રણ ચાર અને પાંચ, તો અહીંયા પાંચડો લખવાનો। પછી બીજા બે ફૂલ આવ્યા, જો અહીંયા એક ને બે, એટલે અહીંયા આપણે બે લખવાના। હવે એ બે ફૂલ આ ફૂલદાનીમાં રાખી દો, તો કેટલા ફૂલ થયા ફૂલદાનીમાં, જો અહીંયા ગણીએ બધાને સાથે, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, ફૂલ ફૂલ સાત થયા, એટલે અહીંયા આપણે સાત લખ્યા છે। પછી આગળ જોઈએ તો અહીંયા ચાર પક્ષીઓ હતા ડાળી ઉપર, એક બે ત્રણ ને ચાર, એટલે અહીંયા આપણે ચોગડો લખવાનો। પછી ઉડી ઉડીને કેટલા પક્ષી આવ્યા બીજા, એક ને બે, એટલે અહીંયા બગડો લખવાનો। હવે બે પક્ષી અહીંયા ડાળી ઉપર બેસી જાય, તો કુલ કેટલા પક્ષી થાય, જો અહીંયા આપેલા છે આપણે ગણીએ ને, પછી અહીંયા લખવાનું કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ ને છ, એટલે છ પક્ષી થયા, બરાબર, એટલે અહીંયા આપણે છ લખ્યા। હવે આગળ જો બધા મળીને કેટલા, એવું આપેલું છે આની જેમ જ, તો અહીંયા કેટલા શર્ટ છે, એક બે ત્રણ ચાર પાંચ ને છ, છ શર્ટ છે, બીજા બે શર્ટ એમાં આવ્યા, એટલે અહીંયા બગડો લખેલો છે। અને એ બધાએ ભેગા મળે તો કેટલા થાય, અહીંયા આપેલા છે, તો આપણે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ ને છ હતા, બીજા બે આવ્યા, એટલે સાત અને છ, પછી સાત અને આઠ, એટલે અહીંયા આઠ લખેલા છે। હવે જાતે કરવાનું, જો અહીંયા કેટલા ટમેટા છે, એક બે ત્રણ ચાર અને પાંચ, એટલે આપણે અહીંયા પાંચ લખવાના। પછી અહીંયા એકેય ટમેટું નથી, એકેય ટમેટું નથી મતલબ કાંઈ નહીં, કાંઈ નહીં એટલે શૂન્ય, આપણે શીખી ગયા ને, એટલે અહીંયા શૂન્ય લખવાનું। હવે અહીંયા કેટલા ટમેટા થયા, પાંચ હતા, અને બીજું એકે એમાં મૂક્યું નથી, તો પાંચના આ પાંચ એમને એમ છે, એટલે એનો જવાબ પાંચ આવે। એટલે કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરો, એટલે હોય એટલી ને એટલી સંખ્યા રે। તમારી પાસે પાંચ ટમેટા હોય ને, તમને કોઈ એકેય ટમેટું ન આપે, તો પાંચ તો તમારી પાસે હોય જ ને, એવી રીતે, બરાબર, એટલે અહીંયા પાંચના પાંચ। પછી અહીંયા કીડીઓ આપેલી છે, જો એક બે ત્રણ ને ચાર કીડી છે અહીંયા, એટલે આપણે અહીંયા ચાર લખવાના। પછી બે કીડી બીજી આવી, એટલે અહીંયા આપણે કેટલી આવી, બે, એટલે ચાર હતી ને બે આવી, એટલે અહીંયા ચાર લખવાના ને અહીંયા બે લખવાના, તો બધી મળીને કેટલી થઈ, તો આ બધી એક ખાનામાં આવી ગઈ, તો કેટલી થઈ, જો આ એક બે ત્રણ ને ચાર હતી, એમાં બીજી બે આવી આ, એટલે ચાર પછી પાંચ અને છ, એટલે છ થઈ, એટલે આપણે અહીંયા છ લખવાનું। પછી અહીંયા પુસ્તકો આપેલા છે, જો તો અહીંયા કેટલા પુસ્તકો છે, એક ને બે, એટલે આખાનામાં બે છે, એટલે આપણે અહીંયા બે લખવાના, આખાનામાં કાંઈ નથી, તો આપણે શું લખવાનું, શૂન્ય, કાંઈ ન હોય એટલે શું લખવાનું હોય, શૂન્ય।
એટલે બે હતી અને બીજી એકેય પુસ્તક આવી ને તો અહીંયા કેટલી પુસ્તક થઈ, બેની બે તો એમને એમ રહે જ ને, એટલે બેમાં શૂન્ય ઉમેરતા બેના બે જ આવે એટલે બે પુસ્તક અહીંયા છે તો આપણે અહીંયા બે લખવાના છે. પછી પાછળના પેજ ઉપર જોઈએ એમાં પણ એવું જ ઉદાહરણ છે. તો જુઓ બધા મળીને કેટલા, તો જો આ બિલાડી પાસે છે ને એક બે ત્રણ ને ચાર ફૂલ છે એટલે અહીંયા ચોવડો લખેલો છે, વત્તા વચ્ચે ફૂલદાની પડેલી છે એમાં મૂકવાના છે. ઉંદર કેટલા ફૂલ લઈને આવ્યો, એક બે ને ત્રણ, એટલે આ ચાર વત્તા આના એક બે ને ત્રણ ફૂલ, એટલે ચાર વત્તા ત્રણ બરાબર કેટલા થાય, બે એ જો એને અહીંયા ફ્લાવર પોટમાં ગોઠવી દીધા. તો કેટલા ફૂલ થયા, બિલાડીના એક બે ત્રણ ને ચાર, એમાં ઉંદરના બીજા આ એક બે ને ત્રણ મૂક્યા એટલે ચાર, પછી આ પાંચ છ ને સાત, એટલે કુલ ફૂલ સાત થયા. હવે આપણે અહીંયા જોવાનું છે ગલુડિયા છે, દૂધ પીવા આવે છે. તો આ ગલુડિયા કેટલા છે, એક બે ત્રણ ને ચાર, અહીંયા ચાર છે એટલે આપણે અહીંયા ચાર લખવાનું, વત્તા બીજા બે આવે છે જો દોડીને, એક ને બે આવે છે ને અહીંયા બે છે તો આપણે અહીંયા બે લખવાના. હવે બધાએ દોડીને આમાં દૂધ પીવા ભેગા થઈ ગયા, તો જો આ દૂધનું બાઉલ છે ને આજુબાજુ બધા ગોઠવાઈ ગયા, ચાલો બધાને ગણી લઈએ આપણે કેટલા થયા, એક બે ત્રણ ચાર પાંચ અને છ, અહીંયા છ થઈ ગયા ને, ચાર હતા એક બે ત્રણ ને ચાર હતા તો આ બીજા બે આવ્યા એટલે પાંચ અને છ થઈ ગયા ને, એટલે અહીંયા છ લખવાના. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા બાળકો આપેલા છે અને એની પાસે લખોટી છે, તો જો આ બાળક પાસે કેટલી લખોટી છે, જો આમાં ગણો, જો આ બાળક છે એના હાથમાં લખોટી છે કેટલી છે, લાલ લખોટી છે જો એની પાસે, એક બે ત્રણ ને ચાર લખોટી છે એટલે આપણે અહીંયા ચાર લખેલા છે, વત્તા બીજો બાળક છે એ લખોટી લઈને આવ્યો, એની પાસે પીળા કલરની લખોટી છે એ કેટલી છે, ચાલો ગણીએ, એક બે ત્રણ ને ચાર, એટલે પહેલા બાળકની લખોટી અહીંયા, બીજા બાળકની લખોટી ચાર છે અહીંયા, તો ચારમાં ચાર ઉમેરીએ તો કેટલા થાય, તો જો આ બાળકના હાથમાં બેની લખોટી ભેગી કરી છે તો જુઓ જો એ પીળી લખોટી ચાર છે અને લાલ લખોટી ચાર છે, બેની ભેગી કરી દીધી, તો બંનેની ભેગી કરીને ગણો તો કેટલી થાય, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, કેટલી થઈ, આઠ. આ ચાર પીળી લાલ લખોટી હતી એમાં પીળી લખોટી ઉમેરો તો ચાર પછી પાંચ છ સાત અને આઠ, આઠ લખોટી થઈ ને. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરવાળાના અલગ અલગ ઉદાહરણો જોયા, પેજ નંબર 51થી શરૂ કરીને પેજ નંબર 54 સુધીમાં, બરાબર. તો તમારે પણ પેજ નંબર 51થી 54 સુધીમાં આ બધા જ ઉદાહરણોને ધ્યાનથી સમજવાના છે અને આ બધું જે એમાં મેં લખેલું છે એવી રીતે તમારે પણ લખવાનું છે અને આ બધું યાદ પણ રાખવાનું છે. પછી તમારે જાતે સરવાળાના દાખલા ગણવાના આવશે, તો આટલું બધું તમે સરસ રીતે પૂર્ણ કરજો. ઓકે, સારું, ચાલો ત્યારે આવજો.